ભેદ ગુરુ શિષ્ય વચ્ચે. દાદા, સામાન્ય રીતે બહાર ગુરુ શિષ્ય વચ્ચે અંતર ખરું ને, કે એકાકાર રહે? એકાકાર થાય તો બેઉનું કલ્યાણ થઈ જાય, પણ શિષ્યથી પ્યાલો ફૂટે તો ગુરુ ચીડાયા વગર રહે નહીં. બાકી ગુરુ શિષ્ય જો કદી એવા પુણ્યશાળી હોય ને બેઉ એકાકાર રહે તો બેઉનું કલ્યાણ થઈ જાય, પણ એવું રહે નહીં. અરે, ઘડીવાર પોતે પોતાની જાત ઉપર જ એને વિશ્વાસ આવે નહીં, એવું આ જગત છે. તો શિષ્યોનો વિશ્વાસ તો આવતો હશે, અને એક દાડો બે પ્યાલા ફોડી નાખ્યા હોય ને તો ગુરુ આમ લાલ આંખ કર્યા કરે. જો ઉપાધિયો, આખો દાડો ઉપાધિયો, ને ગુરુને કહેતાય નથી કે સાહેબ મારી ઉપાધિઓ લઈ લો તમે. હા, એમે પૂછાય કે સાહેબ ચીડાવ છો શું કરવા, મોટા માણસ થઈને તમે. પણ આપણાથી ગુરુને પૂછાય કેવી રીતે? આપણે તો પૂછી ના શકીએ ને ગુરુને. ગુરુને પૂછીએ નહીં ત્યારે ગુરુને શું કરવાના? શિષ્ય જોડે મતભેદ પડતો હોય તો ના સમજીએ કે તમારે શિષ્ય જોડે મતભેદ પડે છે તો શાના ગુરુ તમે? જો એક શિષ્ય જોડે પાસરા નથી રહેતા તો તમે દુનિયા જોડે ક્યારે રહેશો? તે આમ બધાને સલાહ આપે કે ભાઈ ઝઘડો કશું ના કરશો, પણ તમારે તો કોઈ સગું નથી, વાલું નથી, એકલા છો, તો આ શિષ્ય જોડે શું કરવા? શેને માટે તમારે કકળાટ છે? તમારે પેટે અવતાર તો લીધો નથી, તો તમારે બેને શાના કશાય છે? કશાય તો આ વ્યવહારવાળા લોકોને હોય, પણ આ તો બહારથી આવીને બિચારો શિષ્ય થયો છે, ત્યાંય કશાય કર્યા કરો છો? પુસ્તક આડું અવળું મુકાઈ ગયું હોય તો ગુરુ શું બોલે? કેટલા લપકા કરે કે તારામાં અક્કલ નથી, તને ભાન નથી, ત્યારે શિષ્ય શું કહે? પુસ્તક હું ખાઈ ગયો હોઈશ? અહીં ને અહીં પડ્યું હશે, તમારી જોડીમાં નહીં હોય તો ખાટલા નીચે હશે. પણ શિષ્ય ખાઈ ગયો હોઈશ એવું બોલે, આના કરતાં તો ઘરમાં ભાંજગડ સારી, એના કરતાં બૈરીના શિષ્ય થવું તો વઢે, પણ પછી પાછા ભજીયા ખવડાવે ને, કંઈક સ્વતંત્રતા જોઈએ ને. આવા ગુરુ મળે, આટલી આટલી ચાકરી કરીએ તોય ગાંડું બોલે તો શું થાય? દાદા, બાયડી સ્વાર્થનું વળતી હોય અને પેલો ગુરુ નિસ્વાર્થપણે વળતા હોય, એ બેમાં ફેર નહીં? ગુરુનું નિસ્વાર્થ હોય નહીં, જગતમાં નિસ્વાર્થી માણસ કોઈ હોય નહીં. એ નિસ્વાર્થી દેખાય ખરો, પણ જ્યાંથી ને ત્યાંથી સ્વાર્થ કરી અને બધું આમ તૈયારી જ કરતા હોય, એ બધા સ્વાર્થી, પોલમ પોલ છે બધું. એ તો જરા સમજણમાં બેસે જેને તે ઓળખી જાય. બાકી શિષ્ય ને ગુરુ એ બે વળતા જ હોય, બેને જામેલી જ હોય આખો દાડો. આપણે ગુરુને જરા મળવા જઈએ ને કહીએ કે કેમ આ શું છે, ત્યારે કહે પેલો સારો નથી, શિષ્ય એટલો બધો ખરાબ મળ્યો છે. આપણે એ વાત શિષ્યને જણાવી ના દેવી, પછી શિષ્યને આપણે પૂછવું કે કેમ ભાઈ આ શું હતું, ત્યારે કહે આ ગુરુ રાશિ મળ્યા છે, એવા ખરાબ મળ્યા છે, આમાં કોની વાત સાચી? આમાં એમનો દોષ નથી, કારણ કે કાળ એવો આવ્યો છે, તે કાળને લઈને આ બધું ઊભું થયું છે. પણ આવો કાળ આવે તે દાડે જ્ઞાની પુરુષ પાકે. શિષ્યને ગમે એટલું આવડતું હોય, પણ આ ગુરુઓ બધા એવા મળવાના ને? કળિયુગના ગુરુઓ કેવા હોય? શિષ્ય હોય તે કહે કે હું તો અજ્ઞાની છું, હું કશું જાણતો નથી, તોય પેલા છે તે આ બિચારાને માર માર કરે, આગળ ના વધવા દે. એ ગુરુઓ મરતા સુધી ભૂલ કાઢે ને શિષ્યને હેરાન હેરાન કરી નાખે, તેલ કાઢી નાખે. છતાંય શિષ્યને મહી જાળવી રાખનારા કોઈક હોય છે, પણ છેવટે દારૂખાનું માનવાનું, છેવટે એક દાડો ફોડ્યા વગર રહે જ નહીં. આ કાળમાં શિષ્યોની સહનશક્તિ નથી, ગુરુમાં એવી ઉદારતા નથી. નહીં તો ગુરુમાં તો બહુ ઉદારતા જોઈએ, બહુ ઉદાર મન જોઈએ, શિષ્યનું બધું ચલાવી લેવાની ઉદારતા હોય. આમ ધર્મ વગોવાઈ ગયો. શિષ્યો ગાળો દે તોય સમતા રાખે એનું નામ ગુરુ કહેવાય. શિષ્ય તો નબળો છે જ, પણ ગુરુ કંઈ નબળો થાય? તમને કેમ લાગે છે? ગુરુ તો નબળો ના હોય ને. કોક દાડો શિષ્યની ભૂલ થઈ જાય ને કંઈ અવળું બોલી ગયો તો ગુરુ ફેણ માંડે, તો પછી શિષ્ય તો શી રીતે આજ્ઞામાં રહે?
શિષ્યની ભૂલ થાય ને ગુરુ ભૂલ ના કરે ત્યારે શિષ્ય આજ્ઞામાં રહે. આ તો ગુરુની ભૂલ થાય તો શિષ્ય શી રીતે આજ્ઞામાં રહે? ગુરુની એક જ ભૂલ દેખે ને તો શિષ્ય આજ્ઞામાં ના રહે. પણ તોય જો ગુરુની આજ્ઞામાં રહ્યો તો થઈ ગયું કલ્યાણ. બધે જ સ્વચ્છંદી થઈ ગયા છે. શિષ્ય ગુરુને ગણતો નથી ને ગુરુ શિષ્યને ગણતો નથી પાછો. શિષ્ય મનમાં વિચાર કરે કે ગુરુમાં અક્કલ ઓછી છે, જરા આપણે આપણી મેળે જુદે જુદું વિચારી લેવું. ગુરુ તો બોલે પણ આપણે કરીએ ત્યારે ને, એવું થઈ ગયું છે આ બધું. એટલે શિષ્યને ગુરુ કહેશે કે આમ કરજે તો શિષ્ય મોઢે હા કહે પણ પાછો કરે જુદું. એટલો બધો તો સ્વચ્છંદ ચાલ્યો છે અને કોઈ એક શબ્દ સાચો પાડ્યો નથી. પાછો શિષ્ય કહેશે ગુરુ તો બોલે, ચક્રમ છે જરા, આવું બધું ચાલે છે. નહીં તો સાચા ગુરુને શિષ્ય વચ્ચે તો પ્રેમનો આંકડો એવો સરસ હોય કે ગુરુ જે બોલે એને ગમે બહુ, એવો તો પ્રેમનો આંકડો હોય. પણ અત્યારે તો આ બંનેમાં ઝઘડા ચાલ્યા કરતા હોય. ગુરુ કહેશે આમ કરજે, હું તને કહું છું, પણ શિષ્ય કરે નહીં. આ તો આખો દાડો સાસુ વહુના કચકચના ઝઘડા જેવું ગુરુ શિષ્યમાં છે. ત્યાં આગળ શિષ્યના મનમાં એમ થાય કે ક્યાં નાસી જાઉં. પણ ક્યાં નાસી જાય બિચારો? ઘેરથી તો નાસી છૂટ્યો, ઘેર તો આબરૂ બગાડી, હવે ક્યાં જાય? પણ કોણ સંઘરે એને? નોકરીમાં એ કોઈ રાખે નહીં. હવે આમાં શું થાય? ન ગુરુનું મહાતમ રહ્યું, ન શિષ્યનું મહાતમ રહ્યું, ને આખો ધર્મ વગોવાયો. શિષ્યે માત્ર કરવાનો વિનય. બાકી ગુરુના આધારે તો કેટલીક જગ્યાએ શિષ્યો હોય. શિષ્યોની આખી ચિંતા પેલા ગુરુને માથે હોય, એવી રીતે શિષ્યોનું ચાલ્યા કરે છે. કેટલાક સાચા ગુરુ હોય છે મહી સંસારમાં, તે કેટલાક શિષ્યોનો ગુરુને માથે બોજો હોય છે. અને ગુરુ જે કરે એ ખરું, એટલે જવાબદારી નહીં ને શાંતિ રહે. કોઈ આધાર તો જોઈએ જ ને, નિરાધારી માણસ જીવી શકે નહીં. દાદા, તો ત્યાં શિષ્યે કંઈક કરવાની જરૂર જ નહીં? શિષ્ય તો એ બિચારો શું કરી શકે? એ જો કરી શકતો હોય તો પછી ગુરુની જરૂર જ ના રહે ને. શિષ્યથી પોતાથી કંઈ જ થઈ શકે નહીં. એ તો ગુરુની કૃપાથી બધું આગળ આગળ વધે જાય. માણસ પોતાની જાતે કશું જ કરી શકે નહીં. કૃપા ગુરુની જોઈએ, પણ શિષ્ય જ કરવું તો પડે ને. કશું કરવાનું જ નથી, ફક્ત વિનય કરવાનો છે. આ જગતમાં કરવાનું છે શું? વિનય કરવાનો. બીજું શું કરવાનું? આ કંઈ રમકડા રમાડવાના નથી કે દેવલા ધોવાના નથી કે એવું તેવું છે નહીં. પણ પોતાને કશું કરવાનું જ નહીં, ગુરુ જ બધું કરી દે. ગુરુ જ કરી આપે, પોતાને શું કરવાનું? તો પછી ગુરુ કઈ રીતે પહોંચાડે? ગુરુ એના ગુરુ પાસેથી લાવેલા હોય એને આપે. સામાસામી બધું એ તો આગે સે ચલી આવેલી છે. એટલે ગુરુ જે આપે તે શિષ્ય લઈ લેવું. દાદા, કેટલાક ગુરુઓ કહે છે કે અભ્યાસ કરો તો વસ્તુ મળશે. હા, એ તો બધા બહુ લોકો એ જ કહે છે ને. બીજું શું કહે? આ કરો, તે કરો, તે કરો. કરવાથી કોઈ દાડો ભ્રાંતિ જાય? ગુરુના કયા પ્રમાણે કરવાનું જ હોય તો એવું થાય જ નહીં ને. કોકે કહ્યું કે આજે સાચું બોલો, પણ સાચું બોલાય જ નહીં ને, એ તો પુસ્તકો બોલે છે. પુસ્તક ક્યાં નથી બોલતું? એમાં કશું વળે નહીં ને. પુસ્તકમાં કહે છે ને કે પ્રામાણિકપણે ચાલો, પણ કોઈ ચાલ્યો? લાખો અવતાર સુધી આનું આ જ કર્યું, બીજું કર્યું જ નથી. ભાંગફોડ 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 જ કરી. વર્તે એટલું જ વર્તાવી શકે. ગુરુ પાસે જઈએ તો ત્યાં આપણે કંઈ પાળવાનું હોય જ નહીં. પાળવાનું હોય તો આપણે એને ના કહીએ કે તું પાળ ભાઈ, હું ક્યાં પાળું? પાળી શકું તેમ હોત તો તારે ત્યાં શું કરવા હું આવ્યો? હવે નથી પળાતું એનું કારણ શું? આ સામો માણસ જે કહેનાર છે એ પોતે જ પાડતો નથી. હંમેશા ગુરુ પાડનાર હોય ત્યાં શિષ્ય અવશ્ય પાડે. બાકી આ બનાવટો છે બધી. પછી પાછા ગુરુ આપણને કહે
તમારામાં શક્તિ નથી, તમે પાળતા નથી. અલ્યા, મારી શક્તિ શું કરવા તું ખોળે છે? તારી શક્તિ જોઈએ. આ બધાને મેં કહી દીધેલું, મારી શક્તિ જોઈએ, તમારી શક્તિની જરૂર નથી. અને બહાર બધે તો એવું જ, જ્યાં ગુરુ થઈ બેઠો હોય તેને એની પોતાની શક્તિ જોઈએ. પણ આ તો લોકોને તોપને બારે ચઢાવે કે તમે કશું કરતા નથી. અલ્યા ભાઈ, કરતો હોત તો તારે ત્યાં હું શું કરવા આવત તે? તારે ત્યાં શું કરવા અથડાત તે? પણ આ તો કળિયુગના લોકોને સમજણ નહીં હોવાથી આ બધું તોફાન ચાલે છે. નહીં તો મારા જેવા જવાબ આપી દે ને, ગુરુ જો ચોખ્ખા હોય તો આપણને અવશ્ય થઈ જ જાય, અને નથી થતું તો ગુરુઓમાં જ પોલ છે. હા, એક્ઝેક્ટ પોલ છે. આ તમને કહી દઉં, પોલનો અર્થ હું શું કહેવા માગું છું કે ગુરુ ખાનગીમાં બીડી પીતા હોય તો તમારી બીડી ના છૂટે, નહીં તો કેમ ના બને? એક્ઝેક્ટલી બની જવું જોઈએ. બધા ગુરુઓનો પહેલા રિવાજ જ એ હતો. ગુરુ એટલે શું? કે પોતે બધું જ પાળે એટલે સામાથી સહજ પડાઈ જવાય. એ તમારી સમજમાં આવે ખરું? ગુરુ પાળે એટલે આપણાથી પડાઈ જવાય, એ મારા મગજમાં ઉતરતું નથી. તો એના કરતાં ચોપડીઓ સારી. ચોપડીઓ એવું જ કહે છે ને, આમ કરો, તેમ કરો, ફલાણું કરો. તે પેલા જીવતા કરતાં ચોપડીઓ સારી. જીવતાને તો પાછા પગે લાગવું પડે આમ. દાદા, એ નમ્રતા તો કેળવાય ખરી ને? એ નમ્રતાને શું કરવાની? જ્યાં આપણને કશું મળે નહીં, આપણી આખી જિંદગી ત્યાંને ત્યાં જાય, તોય આપણું લુગડું કંઈ પલળે નહીં, તો એ પાણી શું કામનું તે? એટલે આ બધું યુઝલેસ, વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી. આપને ના સમજાયું? હું તમને કહું કે આ તમે છોડી દો અને તમારાથી એ છૂટે નહીં, એટલે જાણવું કે મારામાં દોષ છે. તમારે ના છૂટે તો તમારે મારામાં દોષ કાઢવો જોઈએ. તમારા બધા પ્રયત્ન લગાડતાય નથી છૂટતું, તો એનું કારણ શું? મારામાં દોષ છે તેથી જ. હા, એનું કારણ કહેનારમાં દોષ હોવો જ જોઈએ. તમે આમ કરો, આ કરો, એવું કોઈ વચનબળવાળો કહે તો ચાલે. આ તો વચનબળ જ નથી, તેથી પેલાનું ગાડું ચાલતું જ નથી. આ તો એક જાતની કહેવાની કટેવ પડેલી હોય છે. એ સામર્થ્યતા જ સઘળું સંભાળી લે. અને બધે કાયદો એવો જ હોવો જોઈએ કે ગુરુએ જ કરી આપવું જોઈએ. ગુરુની પાસે લોકો શા માટે જાય છે? આ તો ગુરુથી થતું નથી, એટલે ગુરુઓએ પેલાને માથે ઠોકી બેસાડ્યું કે તમે કંઈક કરો, તમે કરતા નથી, તમે કરતા નથી. એટલે પછી આપણા લોકો એવું માની બેઠા. ગુરુઓ ઠપકો આપે છે ને લોક સાંભળે છે એ પાછા. અરે, એવા ઠપકા સાંભળવાના ના હોય, પણ આ ગુરુઓ ખઈ ખપુચીને પાછળ પડેલા. તે શિષ્યોને વઢવઢ જ કર્યા કરે છે કે તમે કશું કરતા નથી, તમે આ કરતા નથી, અમે તમને કહીએ કે તમે આમ કરી લાવો. સાધકની દશા તો નરમ હોય, બધા સાધકો કોઈ એવા મજબૂત હોતા નથી. હવે નબળો માણસ તો બીજું શું બતાડે? નબળાઈ જ બતાડે. તમારે તો એમ કહેવાનું કે સાહેબ, તમે જેવું અમારી પાસે માગો છો એવું જ તમે અમને કરી આપો. તમે આવડા મોટા ગુરુપદે બેઠા છો ને પાછા મને કરી લાવવાનું કહો છો? પણ હું તો અપંગ છું, હું તો પાંગળો છું. તમારે મને ઊભો કરી આપવાનો, તમારે મને ખભે ઊંચકી લેવાનો હોય કે મારે તમને ખભે ઊંચકી લેવાના હોય, એવું ગુરુ પાસે આપણે ના બોલવું જોઈએ? પણ આપણા દેશના સુંવાળા લોકો તો ગુરુ કહે તો કહેશે, હા ત્યારે સાહેબ, કાલે કરી લાવીશ. અલ્યા, આવું ચોખ્ખું કહી દે ને, આવું ના બોલાય? કેમ બોલતા નથી? આ હું કોના પક્ષમાં બોલું છું? હું કોના પક્ષની વાત કરું છું? અમારા પક્ષની વાત છે આ. હા, તમારે એવું કહેવું જોઈએ કે સાહેબ, તમે તો બળવાન છો ને હું તો નિર્બળ છું. આ હું તો તમે કહો એ કરવા તૈયાર છું, બાકી મારું ગજું જ નહીં. એટલે તમે જ કરી આપો, અને જો ના કરી આપતા હોય તો હું બીજી દુકાને જાઉં. તમારામાં બરકત હોય તો કહી દો, અને બરકત ના હોય તો કહી દો, તો હું બીજી દુકાને જાઉં. આપનાથી અશક્ય હોય તો હું બીજી જગ્યાએ જાઉં, બીજા ગુરુ કરું. એટલે ગુરુ કોનું નામ કહેવાય? કંઈ કરવાનું ના કહે એનું નામ ગુરુ. આ તો રસ્તે ચાલતા ગુરુ થઈ બેઠા છે. પાછા કહેશે,
પંગમ લંઘય તે ગિરિમ. અરે આવું કહો છો, પણ અમને તો તમે કહો છો કે તું ચાલ. તમે જ તો મને કહો છો કે મને તારે ખભે બેસાડી દે. ગુરુ શું કહે છે? મને ખભે બેસાડી દે. અરે હું પાંગળો અને તમે મારે ખભે બેસવાનું કહો છો? આ વિરોધાભાસ ના કહેવાય? તમને કેમ લાગે છે? દાદા, એનો અર્થ એવો થયો કે શિષ્યે કશી તસ્તી નહીં લેવાની, તસ્તી ગુરુએ જ બધી લેવાની. હા, ગુરુએ જ કરવાનું. તમારે જો કરવાનું હોય તો તમારે એમ કહેવું જોઈએ. ત્યારે સાહેબ, તમારે શું કરવાનું કહો? જો તમારે કશું કરવાનું નહીં ને આ હુકમ જ કરવાનો હોય તો એના કરતાં હું મારે ઘેર મારી વાઇફનો હુકમ માનીશ. વાઇફે પુસ્તકમાં જોઈને કહેશે, તમે જો પુસ્તકમાં જોઈને, શાસ્ત્રમાં જોઈને કહો છો તો એ પુસ્તકમાં જોઈને કહેશે. આમ કરો કહેવાથી નહીં ચાલે. તમે કંઈક કરવા લાગો. મારાથી ના થાય એ તમે કરો ને તમારાથી ના થાય એ અમે કરીએ, એવું વહેંચણ કરી લો. ત્યારે પેલા ગુરુઓ શું કહે? અમે શાના કરીએ? ત્યારે આપણે કહીએ, ત્યારે તમારી પાસે શુક્રવાર વળે નહીં અને શનિવાર મારો થાય નહીં, એવું કહી દેવું જોઈએ ને? પણ સામેવાળી વ્યક્તિ બરાબર ન હોય તો શું? સામેવાળી વ્યક્તિને જોવાની જરૂર નથી. ગુરુ સારા હોવા જોઈએ. વ્યક્તિ તો છે જ એવી, સમર્થ નથી જ બિચારી. એ તો એમ જ કહે છે ને કે સાહેબ હું સમર્થ નથી, ત્યારે જ તમારી પાસે આવ્યો છું અને મારે કરવાનું હોતું હશે? ત્યારે કહે, ના તારે કરવું પડશે. તો એ ગુરુ જ નહોય. જો મારે કરવું પડતું હોય તો આપના શરણે શું કરવા આવું? આપના જેવા સમર્થને ખોળી શું કરવા કાઢત? એટલું જરા તમે વિચારો તો ખરા. આપ સમર્થ છો અને હું તો નબળો જ છું. મારાથી થતું જ નથી તેથી તો આપના શરણે આવ્યો. ને મારે જો કરવા પણ રહેવાનું હોય તો આપ કેવા? નબળા જ કહેવાઓ ને. આપ સમર્થ કહેવાય કેમ કરીને? કારણ કે સમર્થ તો બધું કરી શકે. આ તો ગુરુમાં બરકત છે નહીં, એટલે જ સામી વ્યક્તિને બોજો હોય. અને ગુરુઓમાં બરકત નથી ત્યારે સામી વ્યક્તિનો દોષ કાઢે. ધણીમાં બરકત ના હોય તો બૈરીનો દોષ કાઢે. નબળો ધણી બૈરી પર શૂરો, એવી કહેવત ચાલે છે સંસારમાં. એવી રીતે આ ગુરુઓ નબળા છે ને તે શિષ્ય પર શૂરા થાય છે ને શિષ્યનું તેલ કાઢી નાખે છે કે તમારાથી કાંઈ થતું નથી. ત્યારે તમે શું કરવા અહીં આગળ મોટા ગુરુ થઈને આવ્યા છો તે? અરે વગર કામના શિષ્યોને શું કરવા વઢો છો? બિચારા એ દુઃખી છે તેથી તો તમારી પાસે આવ્યા છે ને ત્યારે તમે વઢો છો પાછા ઉપરથી. ઘેર બૈરી વઢે ને અહીં તમે વઢો, ત્યારે એનો પાર ક્યારે આવે તે? ગુરુ તો એનું નામ કે શિષ્યને વઢે નહીં, શિષ્યને રક્ષા આપે, શિષ્યને આશરો આપે. આ કળિયુગના ગુરુઓને ગુરુ જ કેમ કહેવાય? તે આખો દાડો શિષ્યને ગોદા માર માર કરે એ રસ્તો જ નહોય ને. ભગવાનના વખતમાં કોઈ એવું કહેતા નહોતા કે આટલું કરવું પડશે. જ્યારે આ બધા તો કહેશે આટલું તો કરવું પડશે, ત્યારે પેલા શું કહેશે? સાહેબ કાંઈ થતું નથી, કાંઈ થતું નથી. અલ્યા તો પથરો થઈ જઈશ. કારણ કે જેવું ચિંતવે એવો થઈ જાય. કાંઈ થતું નથી એવું ચિંતવે તો એવો થઈ જાય કે ના થઈ જાય? એ તો લોકોને સમજણ નથી એટલે ચાલે છે પોલમ પોલ બધું. હંમેશા જે ગુરુ કરી આપતા ના હોય તે ગુરુ માથે પડેલા છે. અને તમારે તો ડૉક્ટરને ના કહેવું પડે કે મને કશુંક દર્દ છે તે મને ખબર નથી, એની મેળે કંઈક થઈ ગયું છે, તમે મને દર્દ મુક્ત કરી આપો એવું? હા દાદા, કહેવું જોઈએ. એટલે ગુરુએ જ કરી આપવું જોઈએ. બધું એ શીખવાડી દે, પછી વાંચવાનું કહે કે આટલું વાંચીને આવજે, પણ શીખવાડી દે બધું. આ તો બૈરી છોકરાવાળા, નોકરીઓ કરતા હોય તે ક્યારે કરી રહે બિચારા? જ્યારે ગુરુમાં તો બહુ શક્તિ હોય, અપાર શક્તિ હોય, એ બધું જ કરી આપે. ગુરુએ કહેવું જોઈએ કે તારામાં સમજણ ના હોય પણ હું છું ને, હું બેઠો છું ને, તારે ગભરાવાનું નહીં. જો તને સમજણ નથી પડતી તો તું મારી પાસેથી બધું લઈ જા. અને મેં પણ આ બધાને કહ્યું છે કે તમારે કોઈએ કશું કરવાનું નહીં, મારે કરવાનું. તમારામાં જે નબળાઈ હોય તે બધી મારે કાઢવાની.